રાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં હળવદના અંતળિયા મંગલપુર ગામના ત્રણ યુવાનો અને એક યુવતીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગોપાલ સાબરા, ગેલાભાઈ ગોલતર, સાગર કુડેચા સાથે કુડેચાલપા ચાર વ્યક્તિઓ કે જેણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હળવદના બાહુબલી યુવકે જ પિતાના મોતના બાદ ખેતરમાં જખાડો બનાવ્યો અને ત્યારબાદ કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને હવે ચાર જેટલા લોકો ઇન્ટરનેશનલ કક્ષાની કુસ્તી સ્પર્ધા નેપાળમાં ભાગ લેશે. હળવદના બાહુબલી યુવકે પિતાના મોત બાદ ખેતરમાં જ અખાડો બનાવી કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેળવી હવે ચાર વ્યક્તિ ઇન્ટરનેશનલ કક્ષાની કુસ્તીમાં નેપાળ ખાતે ભાગ લેશે. જામનગર ખાતે આયોજિત નેશનલ કુસ્તી ટુર્નામેન્ટમાં 50 kg કેટેગરીમાં અન્ય કેટેગરીમાં 3 યુવાન અને 1 યુવતીને ખેલાડીઓને ધૂળ ચાટતા કર્યા હતા. પિતાના મોત બાદ પણ માતાએ પેટે પાટા બાંધી મજૂરી કરી ઘર ચલાવી પુત્ર ગોપાલને ખેતરમાં જ અખાડો બનાવી રાત દિવસ આખરી જે દમ સુધીની મહેનત કરી અને એ મહેનતના ફળ સ્વરૂપે ઇન્ટરનેશનલ કક્ષાની કુસ્તીમાં ગોપાલ જળગ્યો છે. હાલ કેન્દ્રમાં સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્પર્ધામાં 50 kg વેટ કેટેગરીમાં હળવદ તાલુકાના મંગળપુર ગામના 3 યુવાનો અને 1 યુવતીએ ગોલ્ડ મેડલ મેળવી હળવદનું ગૌરવ વધાર્યું છે. હાલ ઇન્ટરનેશનલ કક્ષાએ યોજાનાર કુસ્તી ટુર્નામેન્ટમાં નેપાળ ખાતે પણ તેઓ ભાગ લેવા જશે. ગોપાલ સાપરા હળવદ તાલુકાના નાના એવા મંગળપુર ગામનો રહેવાસી છે, જેની ઉંમર માત્ર 24 વર્ષની છે. તેના પિતા કેશાભાઈ ઠાકોર વર્ષ 2014માં અવસાન પામ્યા હતા. પરિવારમાં હાલ માતા અને 5 ભાઈઓ અને 2 બહેનો છે. ગોપાલ 7 ભાઈ બહેનોમાં સૌથી નાનો છે અને આ સમગ્ર પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે. હાલ મેહુલ અને ગોલેતર વિક્રમે પણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આ સાથે કુડેચા હિતેશે બ્રોન્ઝ મેડલ 300 મીટર દોડમાં મેળવ્યો, ત્યારે મંગળપુરના યુવાનોએ ખેતરમાં જ અખાડો બનાવી રાત દિવસ આખરી મહેનત કરી અને અન્યને પણ કુસ્તીમાં તૈયાર કર્યા છે. જ્યારે આ બાબતમાં તેઓને પૂછવામાં આવતા જણાવ્યું કે કુસ્તીમાં અમારા આદર્શ ખેલાડી વિનેશ ફોગટ અને પુરુષોમાં બજરંગ પુનિયા છે અને અલ્પા કુડેચાએ પણ રાષ્ટ્રીય લેવલે કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે. સમગ્ર યુવાનોને તૈયાર કરવામાં કોચ કુડેચા બિજલભાઈ તથા ગોલેતર કરણભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. ત્યારે જો મન મક્કમ હોય તો કોઈ પણ સિદ્ધિ હાંસિલ કરવી મુશ્કેલ નથી હોતી એ આ નવયુવાનોએ સિદ્ધ કરી બતાવ્યું છે. ફિટનેસ કોચ, અખાડા અને એ તમામને છોડીને તેઓએ પોતાના ખેતરમાં જ અખાડો બનાવી ગ્રામ્ય વિસ્તારમાંથી જે લેવલે હાલ તેઓ નેપાળ ખાતે જવાના છે ત્યારે સમગ્ર હળવદ પંથક માટે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. મારું નામ અલ્પા છે, અલ્પા બિજલભાઈ, ગામ મંગળપુર. આ મારા મમ્મી છે, મારા પપ્પા છે. એમનું નામ હું રોશન કરવા માંગુ છું અને ખૂબ આગળ વધવા માંગુ છું. આગામી દિવસમાં તમે ક્યાં રમવા જવાના? કાઠમાંડુ, નેપાળ. હું છું આ મંગળપુર ગામનો અને અમે આ 2 વર્ષથી જે કોરોના કાળ એના પહેલાંના જેમ કે ખેલમાં કુમાં આ બધે ભાગ લીધેલો, બધાએ જિલ્લામાં રાજ્યમાં બધા રમેલા જરા, પણ હવે અમારા પાસે આ કંઈક સાધન નહોતા એટલે અમે વિચાર્યું કે હવે આપણે ઘરે આપણે અખાડો કંઈક બનાવી અને પ્રેક્ટિસ કરાવી બધાને. તો 2 વર્ષ અમારા કોરોના કાળ હતો, કોઈ રમતગમત આયોજન નહોતું થયું એટલે અમે અહીંયા ઘરે ખેતરમાં ખુદ અખાડો બનાવીને અને ટ્રેનિંગ બધાને આપી અને બધાને શીખવાડ્યું કે કુસ્તી આ તે છે. એમાં એક દોડનો વિદ્યાર્થી છે અને બીજા એ બધા રેસલિંગના કુસ્તીના ખેલાડી છે. અત્યારે ધ્રોલ ખાતે થઈ આયોજન, એમાં બધાએ મેડલ લીધા, 2 બીજો નંબર લીધો, 4 ગોલ્ડ લીધો, 4 પહેલો નંબર અને 1 ખેલાડીને 3જો નંબર લાવ્યો બ્રોન્ઝ. તો આના માટે હવે કંઈક સરકાર એવું કંઈક મદદ કરે અમને, જેમ કે ગાડલા આ તે ફેસિલિટી અમારી પાસે નથી, જેમ કે સ્ટ્રેચિંગ કરવા માટે ગાડલા. હવે ગાડલામાં કુસ્તી કરવા માટે અખાડવા રેતી છે તો રેતીમાં ભાંગ તૂટતા લાગી જાય તો એના માટે કંઈક ગાડલા આ તે વ્યવસ્થા અમને સહાય કરે તો અમે આ નેપાળ જે અત્યારે આયોજન ઇન્ટરનેશનલ થવાની એમાં 4 ગોલ લાવ્યા તેમાંથી અમે 2 ગોલ કે 3, અમે ઈચ્છીએ કે 4 આવે, પણ અમને કંઈક પૂરતી સાધનાએ મળે તો અમે કંઈક કરી શકીએ. તો એના માટે સરકારની નમ્ર વિનંતી, કંઈક સહાય કરે. છોકરા અમે નાનું ગામડું હોય એમાંથી આટલા મેડલ આતે લાવ જેવી તે વાત નથી, પણ સરકારને કંઈક અમને સહાય કરે. અને મારું આખું ઘર પરિવાર ખેતી ઉપર જ ગુજરાન છે, ચલાવે છે. અને મારા ફાધર 2014માં ઓફ થઈ ગયા હતા, તે પછી મારા મોટા ભાઈ, બધાએ 4 મોટા ભાઈ છે, બધાએ મને ફૂલ સપોર્ટ કરે છે અને સારી એવી મારા પાછળ ભોગ પણ આપે છે અને સારી એવી મહેનત કરે છે. 4 મોટા ભાઈ અને મારા મધર છે, એ બધાએ અત્યારે મારી પાછળ ખૂબ મહેનત કરે છે અને
મારો પણ એવો વિચાર છે કે આગામી દિવસોમાં નેપાળ ખાતે કાઠમંડુમાં જે ઇન્ટરનેશનલ યોજાય ત્યાં પણ હું ગોલ્ડ લાવું અને મારા ઘરનું મારા પરિવારનું નામ ઊંચું કરું અને મારા આ જે કોચ છે જે બધાએ મારા પાછળ જેટલા પણ મહેનત કરે છે બધાનું નામ ઊંચું કરવા માગું છું, ગામનું નામ, તાલુકાનું અને કાયદેસર એમ કે બાહુબલી તરીકેની છાપ પાડવી છે ઓલ ઇન્ડિયામાં. એટલે સરકારને એવું કહેવા માગું છું કે થોડીક ફેસિલિટી અમને આપો તો સારું, એમ તો અમે આગામી દિવસોમાં ઇન્ડિયા તરફથી પણ ઇન્ડિયાને ગોલ્ડ અપાવશું. કે કંઈક છોકરા માટે કરી એમ, અને છોકરા એટલા રમીતમાં આગળ છે અને એમનું બહુ આગળ જવાનું જે સપનું છે છોકરાઓનું કે અમે દેશ માટે આગળ જવા માગીએ છીએ. અને 10 છોકરા એ છે તૈયારમાં, અત્યારે 10 જણા અમુકુલ. એટલે ઈવડા માટે એવું છે કે થોડુંક આગળ જવું કરવું એમ, થોડોક સરકાર ફેસિલિટી આપે સરકાર એમ સહાય એમ. એટલે મારે આગળ બધી વસ્તુ થોડી ટૂંકી પડે, હું ગરીબ માણસ, દાડીઓ કરું હું મજૂરી, એટલે મારે આગળ બહુ સગવડ છે નહીં. જો બધું આમાં લાગી જાય ખાવું છું એમ. એટલે એક વીઘો જમ 5 વીઘાની વાડી છે, એમાં ફરતો મેં રાઉન્ડ બનાવ્યો છે દોડવા માટે, જે ટ્રેક્ટરને ટાયર બાયર રેત નાખીને બધું હાથી એવું રાખીને, અને કોઈ ગામને એ રીતે નાખી ગયા કે તું આગળ જતો અમે થોડીક મદદ કરી એમ, એટલે એવું બધું કર્યું વાડીએ. મયુર રાવળ, GTV ન્યૂઝ, હળવદ.